नमस्ते विद्यार्थी मित्रों, समर्पण विद्या मंदिर वीडियो लेक्चर सीरीज में हूँ आप सब 11 साइंस विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। अपने लास्ट लेक्चर की अंदर जीवन नो एकम कोष एना के टॉपिक मुद्दा विषय आप चर्चा करे ली, जेम कि आप वनस्पति कोष अने प्राणी कोष ए सुकोष केन्द्रीय कोष है यू बंधारण एनी रचना केवी है एम कई कई अंगिकाओं समावेश थाय आकृति मदद थी समझ्या। उपरांत आपणे आदिकोष केन्द्रीकोषनी तमाम माहितीनुं वर्णन पूरू कर्युं। ओके मित्रों, हवे आपणे नेक्स्ट आपणो आ चेप्टरनो टॉपिक चालू करिए, कोषरस पटल। आशा राखू छूं कि अहींया सुधी जेटलू चेप्टर चाल्यू छे ते तमने तमने सरस रीते मोढे थई गयू छे अने बराबर तमने समझाणो छे। हवे आपणे आ चेप्टरनो नेक्स्ट टॉपिक कोषरस पटल चालू करिए। सौथी पहेला જ્યારે આપણે કોષરસ પટલ ભણવા જઈ રહ્યા છીએ ત્યારે તમને એ ખબર હોવી જોઈએ કે કોષરસ પટલને અન્ય કયા નામે ઓળખાય છે। તો કોષરસ પટલને આપણે કોષરસ પટલ, કોષરસ્તર, કોષકલા આવી અલગ અલગ ત્રણ નામ, આવા અલગ અલગ ત્રણ નામ એ કોષરસ પટલના છે એને કોષરસ પટલ પણ કહેવાય, કોષરસ્તર પણ કહેવાય અને કોષકલા પણ કહેવાય। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટોપિકમાં ધ્યાન આપજો અને લાઇન ટુ લાઇન આપણે જેમ સમજાવીએ તેમ સાથે સાથે રહેજો। વર્ષ 1950માં, કઈ સાલમાં? વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી, શેની? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની। તમે જાણો છો કે સાદું માઇક્રોસ્કોપ એ કોષની ઝીણી ઝીણી રચનાઓને જોવા સમજવા માટે યોગ્ય નથી, પૂરતું નથી। એના પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, તે તમામ સૂક્ષ્મ રચનાઓ, અંગિકાઓ, અંગિકાઓના કાર્યોનો સુસ્પષ્ટ ખ્યાલ રજૂ કરતું હતું। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો। આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત સંરચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ। તમે જો આપણને એમસીક્યુ પૂછાય કે કોષરસ પટલની સૌપ્રથમ શોધ એ કયા કોષમાં થઈ, શેના કોષમાં થઈ, તો યાદ રાખજો મિત્રો, મનુષ્યના રક્તકણના કોષમાં। મનુષ્યનો રુધિરકોષ અને રુધિરકોષ પૈકી કયો? રક્તકણ। તો આ રક્તકણના કોષમાં સૌપ્રથમ કોષરસ પટલની શોધ થઈ। આ ખાસ યાદ રાખજો, તો કે આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી, રાસાયણિક અભ્યાસ એટલે કે એના બંધારણની જાણકારી, એનો ગુણધર્મ, તો કે રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત રચના વિશેની જાણકારી પ્રાપ્ત થઈ શકી। ક્લિયર છે? અભ્યાસ પછી એટલે કે રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી એ વાતની સ્પષ્ટતા થઈ કે કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે। શેનો બનેલો હોય છે? લિપિડનો બનેલો હોય છે, જે દ્વિસ્તરમાં ગોઠવાયેલ હોય છે। તમે જાણો છો કે કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનના બનેલા છે, પણ એક સાથે 1950ના સમયમાં એ જાણકારી એક સાથે પ્રાપ્ત ન થઈ હતી કે કોષરસ પટલ લિપિડ ઉપરાંત પ્રોટીનના પણ બનેલા છે। એ સમયે ધીમે ધીમે એક વસ્તુની પહેલાં જાણ થઈને, સૌ પહેલાં જાણ કોની થઈ? એમસીક્યુમાં યાદ રાખજો, લિપિડની। કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનના બનેલા છે, તો સૌપ્રથમ જાણકારી લિપિડ મળ્યું, લિપિડ મળ્યું જોવા કોષરસ પટલમાં કે પ્રોટીન? તો સૌપ્રથમ જાણકારી લિપિડની મળેલી હતી, અને પછી એવું પુરવાર કર્યું કે કોષરસ પટલ તો લિપિડનો બનેલો છે, હજી માહિતી અધૂરી છે, જોજો, જે દ્વિસ્તરમાં ગોઠવાયેલ હોય છે। એટલે કે લિપિડના કોષરસ પટલમાં કેટલા સ્તર હોય છે? તો કે બે સ્તર હોય છે, એક અને બે, બે સ્તરોમાં લિપિડ ગોઠવાયેલ હોય છે, જેના ઓકે લિપિડ પટલમાં લિપિડ્સ લિપિડ્સ કેમ લખ્યું છે? તો કે લિપિડ એક નથી, પણ લિપિડના ઘણા બધા એકમો છે, માટે અહીં લિપિડને લગતા લિપિડ્સ લખ્યું છે। જોજો, દરેક શબ્દનો એક અલગ મિનિંગ છે, બરાબર? એને સમજો ધ્યાનથી, લિપિડ પટલમાં ઘણા બધા લિપિડ્સ છે,
એટલે લિપિડ્સ એવી રીતે ગોઠવાયેલ હોય છે કે જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ, જ્યારે જલ વિતરાગી પૂંછડી અંદરની તરફ આવેલ હોય. આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલ અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત છે. મુખ્યત્વે પટલમાં જોવા મળતો લિપિડ એ કયા સ્વરૂપે હોય છે? ફોસ્ફોગ્લિસરાઇડ સ્વરૂપે હોય છે. અગત્યનો એમસીક્યુ, આ ફકરામાં કાંઈ ખબર ન પડી, હવે આ ફકરાને ધ્યાનથી સમજીએ. તો જોજો, ધ્યાન આપજો. અહીંયા કન્ટિન્યુ રહેજો વિદ્યાર્થી મિત્રો. આપ સ્ક્રીન સમક્ષ જે આકૃતિ જોઈ રહ્યા છો એની અંદર આપણે જોઈએ તો ટોટલ આ એક પટલ અને આ બીજું પટલ, આવા કેટલા પટલ છે? આ એક પટલ અને આ એની નીચેનું બીજું પટલ, બે પટલ છે. આ બંને પટલમાં લિપિડ ગોઠવાયેલ છે. કોણ ગોઠવાયેલ છે? લિપિડ. માટે આ બંને પટલ કેવા થયા? લિપિડ પટલ થયા. આ લિપિડ પટલમાં એક બે જ છે લિપિડના? ઘણા બધા છે. તમે જુઓ જેટલા પણ આ ગોળ ગોળ રાઉન્ડ દેખાય છે એની બધા લિપિડના ઘટક એકમો જ છે, તો એ ઘણા બધા છે. માટે એને શું કહેવાય? લિપિડ પટલમાં લિપિડ્સ, લિપિડ્સ પટલ, લિપિડ પટલમાં લિપિડોની એટલે કે લિપિડ્સની ગોઠવણી. ઓકે, હવે લિપિડના એકમ છે એ કેવી રીતના લાગે છે? તો કંઈક આવા લાગે છે, ઉપર ગોળ ને નીચે આવી લટકતી રચના. સમજો છો? તો કે આ રચના છે એને આપણે થોડીક વધારે ઝૂમ કરીએ તો કે કંઈક આપણે આવી દર્શાવી શકીએ. સમજ્યા? તો એમાં જે ઉપરનો આ ભાગ છે લિપિડનો, વાત અત્યારે તમને જે સ્ક્રીન પર અહીં આકૃતિમાં દેખાય છે એ તમામ લિપિડ જ દોરેલ છે. આપણે નથી એમાં પ્રોટીન દોર્યા, નથી કોઈ પોલિસેકેરાઇડ દોર્યા, નથી કોલેસ્ટ્રોલ દોર્યા. અહીંયા જે દોર્યા છે એ માત્ર લિપિડ જ છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો, આ માત્ર લિપિડ દોરેલ છે. અને આ લિપિડની અંદર જે જોવા મળતી રચના છે એ કંઈક આવી ઘણી બધી અસંખ્ય છે. એ અસંખ્યમાંથી કોઈ પણ એક, એટલે કે ધારો કે આ એક છે, એને અહીંયા આપણે ઝૂમ કરેલ છે. ઓકે, એના બંને ભાગો એટલે કે એક આ ગોળ ભાગ અને એક આ લાંબો લટકતો ભાગ, એ બંને ભાગોને સમજીએ તો ધ્યાન આપજો. આ જે ગોળ ભાગ છે એને લિપિડનો ધ્રુવીય છેડો કહેવાય છે, અને આ ભાગ છે એને અધ્રુવીય છેડો કહેવાય છે. કોનો? લિપિડનો. આ લિપિડનો એક ઘટક એકમ છે. ઓકે, હવે એનો આ ધ્રુવીય છેડો છે એ શું ધરાવે છે? તો તે એચ પ્લસ અને ઓ એચ માઇનસ ધરાવે છે. એટલે કે ધ્રુવીયતા થઈ, પાણીનો અણુ થયો, એચ પ્લસ ઓ એચ માઇનસ એમાંથી મળે, પાણીમાંથી મળે ને, તો એ કેવું થયું? પાણી એ ધ્રુવીય બંધારણ ધરાવે, પાણીના લીધે ધ્રુવીયતા મળે. બરાબર?
તેની અંદરના દ્રવ્યને, તો એ ધ્રુવીય છેડો છે. ઉપરાંત આ જે છેડો છે એનું અન્ય નામ પણ અહીંયા આપણે લખીએ છીએ, એનું અન્ય નામ છે જલ અનુરાગી છેડો. જલ અનુરાગી, જલ પ્રત્યે અનુરાગ એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ, પાણી સાથેનું મજબૂત જોડાણ. તો આ જલ અનુરાગી છેડો છે એ શું ધરાવે છે? પાણી પ્રત્યેનું આકર્ષણ. માટે આનું બીજું નામ પણ હાઇડ્રોફિલિક. કેવું બનશે? હાઇડ્રોફિલિક એન્ડ છેડો. એટલે સમજાય છે કે આ જે ગોળ પ્રદેશ છે, અહીંયાથી આટલો પ્રદેશ છે એની જ આપણે અત્યારે ચર્ચા કરી, બીજી આપણે ચર્ચા કરી નથી. તો ફરી એકવાર, આ જે ગોળ શીર્ષનો ભાગ છે અને માથાનો ભાગ કયો? શીર્ષનો ભાગ. આને લાંબો લંબાય છે એને પૂંછડી કયો? શું કયો? પૂંછડીનો ભાગ. તો આ જે ગોળ ભાગ છે એને ધ્રુવીય ભાગ, કારણ કે તે H+ અને OH- ની શૃંખલા ધરાવે છે એટલે કે H2O ધરાવે છે, અને પાણી ધરાવતું હોવાથી તેને કેવું કહેવાય? જલ અનુરાગી, એટલે કે જલ અનુરાગી છેડો અથવા હાઇડ્રોફિલિક પણ કહેવાય. ક્લિયર છે? હવે વાત કરીએ આપણે બીજા ભાગની, એટલે કે આ બીજો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, હું દોરી રહી છું. આ જે લંબાયેલ પૂંછડીના તંતુ જેવો ભાગ છે એની વાત કરીએ તો એ કેવો છેડો છે? અધ્રુવીય છેડો. એને પાણી પ્રત્યે અપાકર્ષણ હોય, આકર્ષણ નહીં, પાણી મળતાની સાથે તેની સાથે વિરુદ્ધ અસર પ્રગટ કરે, પાણી પ્રત્યે સારી અસર પ્રગટ કરે નહીં. તો કે તે અધ્રુવીય છેડો છે. તો જેમ આ H2O ધરાવે છે તો આ શું ધરાવે છે? આ ધરાવે છે હાઇડ્રોકાર્બનની શૃંખલા. કઈ? હાઇડ્રોકાર્બનની શૃંખલા. એમાં રહેલા હાઇડ્રોકાર્બન પણ કેવા હોય છે? સંતૃપ્ત, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો, સંતૃપ્ત અને અસંતૃપ્ત બંનેનો ડિફરન્ટ શું છે? આ અધ્રુવીય છેડો હાઇડ્રોકાર્બનની, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શૃંખલા ધરાવે છે. એનો અર્થ એ થયો કે ધારો કે કાર્બન કાર્બન બંધ વડે રચાતું એક લાંબુ સંયોજન હોય, બરાબર, જે N કાર્બન ધરાવે છે. ખબર નથી કેટલા, અત્યારે આપણે થોડા સ્ક્રીન પર દોરેલ છે, પણ ધારી લો કે આવા N ઘણા બધા કાર્બન હોય અને એ કાર્બનનું બનેલું કોઈ એક સંયોજન હોય, એ સંયોજનમાં રહેલા તમામ કાર્બન સિંગલ બંધ વડે એટલે કે એકલ બંધ વડે એક કાર્બન બીજા કાર્બન સાથે, બીજો કાર્બન ત્રીજા કાર્બન સાથે, આવી રીતે બધા કાર્બનો જોડાયેલા હોય, પણ જરૂરિયાત શું હોવી જોઈએ? કયો બંધ હોવો જોઈએ? એકલ બંધ. જો આ કાર્બનની શૃંખલામાં ક્યાંય દ્વિબંધ અથવા ત્રિબંધ રચાયેલા જોવા મળે તો તેવા બંધારણને કેવા બંધારણ કહીશું? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું બંધારણ કહીશું. ક્લિયર છે? પણ જો અહીંયા બધા કાર્બન વચ્ચે આ રીતે એક જ બંધ જોવા મળે અને સમગ્ર સંયોજનમાં એક જ બંધના કાર્બન જોવા મળે, તમામ ક્યાંય પણ દ્વિબંધ કે ત્રિબંધની હાજરી ન હોય, તો તેવા કાર્બનિક સંયોજન અથવા તો તેવા હાઇડ્રોકાર્બનના સંયોજનને કેવું કહીશું? સંતૃપ્ત. અત્યારે જે સ્ક્રીન પર આપણે દોર્યું છે, સંતૃપ્ત છે કે અસંતૃપ્ત? સંતૃપ્ત. ક્લિયર છે? ઓકે, સમજ્યા ને હવે તમે? તો કે તે આ અધ્રુવીય છેડો છે, તે હાઇડ્રોકાર્બનની શૃંખલા ધરાવે છે અને તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેવી અવસ્થામાં છે? સંતૃપ્ત અવસ્થામાં છે. ઓકે, આ અધ્રુવી હોવાથી પાણી પ્રત્યે એને અપાકર્ષણ, પાણી મળતા વિરુદ્ધ અસર પ્રગટ કરતું હોય તો આ હાઇડ્રોફિલિક કહેવાય. તો આને હાઇડ્રોફોબિક કહેવાય. શું કહેવાય? હાઇડ્રોફોબિક. ક્લિયર છે? અહીંયા ડી છે, લખવામાં ધ્યાન રાખજો, હાઇડ્રોફોબિક. ઓકે, આ જલ અનુરાગી, તો હાઇડ્રોફોબિકનું ગુજરાતી જલ વિતરાગી છેડો. કેવો છેડો? જલ વિતરાગી. પાણી પ્રત્યે આકર્ષણ, પાણી પ્રત્યે અનુરાગ, તો જલ અનુરાગી છેડો. પાણી પ્રત્યે અપાકર્ષણ અથવા પાણી પ્રત્યે પાણી ન ધરાવતી હોય એવી શૃંખલા, તો એને કહેવાય જલ વિતરાગી છેડો. અનુરાગ આકર્ષણ, વિતરાગ અપાકર્ષણ. ક્લિયર છે? તો આ વસ્તુ તમને ધ્યાનથી સમજાણી. જોજો મિત્રો,
આ ફકરામાંથી નીટમાં બહુ જ ઘણી જ બધી વખત એમસીક્યુ પૂછાઈ ગયા છે અહીંયાથી અહીંયા સુધી જ, અને આટલું જ સમજવું અઘરું છે. તો આને એકવાર ફરી ટેક્સ્ટબુકના વર્ણન પ્રમાણે આપણે સમજીએ, પણ એની એક કન્ડિશનને શરત કે તમને અત્યારે જે આપણે આ ચલાવ્યું અહીંયાથી અહીંયા સુધી એ તમને જો 100% ક્લિયર થઈ ગયું હશે તો તમને આ સમજવામાં બિલકુલ તકલીફ નહીં પડે. સમજો, અભ્યાસ પછી વાતની સ્પષ્ટતા થઈ કે કોષરસ પટલ લિપિડનો બનેલો છે, કારણ ત્યાં સુધીમાં જે લિપિડની જ ઓળખાણ થઈ હતી, પ્રોટીનની ખબર પડી નહોતી. માટે અત્યારે એટલું અધૂરું રાખો, 20 સ્તરમાં ગોઠવાયેલ હોય છે. કેટલા સ્તરમાં? 1 અને 2. સ્તર નંબર 1 અને સ્તર નંબર 2 બે સ્તરમાં ગોઠવાયેલ હોય છે. લિપિડ પટલમાં ઘણા બધા લિપિડ હોવાથી લિપિડ એવી રીતે ગોઠવાયેલ હોય છે કે જેના ધ્રુવીય શીર્ષ, તો આમ જો અહીંયા ધ્યાન આપતા જજો, આ ઉપરનો છેડો, નીચેનો છેડો, આ શીર્ષ પ્રદેશ હમણાં આપણે કીધું, આને પૂંછડી કીધું, તો કે ધ્રુવીય શીર્ષ. શીર્ષ કેવું છે? ધ્રુવીય કે અધ્રુવીય? ધ્રુવીય માટે લખ્યું છે કે તેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ જ્યારે જલવિતરાગી, નીચે ધ્યાન આપતા જજો, જલવિતરાગી પૂંછડી ક્યાં છે? અંદરની તરફ. આમાં બતાવો ક્યાં છે? તો જો કોષરસ પટલ છે અને બહારથી આપણે જોઈએ એટલે ઉપર બધા લિપિડના ગોળા દેખાશે કે નહીં? ઉપર તો લિપિડના ગોળા દેખાશે, પૂંછડી તો અંદર છે, જે બહારથી જોઈ શકાતી નથી. તો પૂંછડીને જોવી હોય તો કેવી રીતે જોવાની? કોષરસ પટલને આડું કાપવાનું, આડું કાપીને આમ આડું મૂકવાનું, ત્યારે આપણે એની અંદર આ બારીકાઈની રચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ. તો તમે જુઓ અહીંયા ધ્યાનપૂર્વક કે આ બધા જે ગોળા છે ને એ બાર બાર છે, અને પટલની અંદર આ પટલ અને આ બીજું પટલ, આ પટલની અંદર લંબાયેલ જે લાંબી લાંબી રચના દેખાય છે તમને, એટલે કે આ આ તંતુ લાંબા લાંબા અંદર દેખાય છે, તે તો અંદર છે, એ બહારનો શેષ પ્રદેશની રચના કહેવાય નહીં. ક્લિયર છે? તો સમજો કે જલ વિતરાગી પૂંછડી અંદરની તરફ, જલ અનુરાગી શેષ બહારની તરફ, ગોળ ગોળ મણકા છે જલ અનુરાગી અને લાંબી પૂંછડી જલ વિતરાગી. આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી કઈ? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી કેવી પૂંછડી હતી? ધ્રુવીય કે અધ્રુવીય? અધ્રુવીય પૂંછડી જલકૃત, જલકૃત પર્યાવરણથી રક્ષિત છે. શબ્દ સમજો કે આ ધ્રુવીય છેડો છે જે પાણી ધરાવે છે, માટે એ જલયુક્ત વાતાવરણ રજૂ કરે ને. ધ્રુવીયમાં પાણી H2O ની શૃંખલા હાજર હોવાથી તે કેવું બંધારણ થયું, કેવું વાતાવરણ પર્યાવરણ થયું? જલકૃત, એટલે કે જલથી અધિકૃત, જલથી આવરિત, એટલે એ જલકૃત બંધારણ થયું, જલકૃત પર્યાવરણ. પણ તમે જુઓ એ બહારના જલકૃત પર્યાવરણથી અંદરની રહેલી અધ્રુવીય પૂંછડી રક્ષિત છે, કારણ કે એ બહારનો છેડો છે ને ઓલો અંદરનો છેડો છે. સમજ્યા? તો કે અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રક્ષિત રહે છે. મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડ એ કયા સ્વરૂપે હોય છે? સીધા લિપિડ સ્વરૂપે જ હોય છે? ના, એનું સ્વરૂપ ફોસ્ફેટ યુક્ત હોવાથી તે ફોસ્ફોગ્લિસરાઇડ નો બનેલ હોય છે. અને લિપિડના અલગ અલગ 3 ઘટક છે વિદ્યાર્થી મિત્રો, મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ. એ પૈકી અહીંયા સ્ક્રીન પર આપણને કયો આપ્યો છે? સાદો ગ્લિસરાઇડ, એટલે ફોસ્ફોગ્લિસરાઇડ, એટલે ફોસ્ફો મોનોગ્લિસરાઇડ. આવો એક આ ગોળ છે, આ એક જે આવી રચના છે એના માટે આ એકને શું બોલાશે? તો કે ફોસ્ફોગ્લિસરાઇડ. બરાબર, આવા ઘણા બધા હશે તો એને ફોસ્ફોપોલીસેક્રિગ્લિસરાઇડ કહેવાશે. પણ તમારે એટલું યાદ રાખવાનું, મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડનો ઘટક એ ફોસ્ફોગ્લિસરાઇડ્સનો બનેલ હોય છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ફકરો જોઈએ. ત્યાર પછીના જૈવ રાસાયણિક સંશોધનોથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. પહેલાં એવી જાણ મળી હતી, એવી જાણકારી પ્રાપ્ત થઈ હતી કે તે માત્ર લિપિડ ધરાવે છે, કારણ કે પહેલાં લિપિડ જ જોવા મળ્યું હતું. પછી થોડાક સમય પછી બીજા ઘણા સંશોધનો કરાયા કોષરસ પટલ પર, ત્યારે ખબર પડી કે કોષરસ પટલમાં તો પ્રોટીન પણ છે અને ઉપરાંત કાર્બોદિત પણ છે. એનો અર્થ શું થયો? કોષરસ પટલ ખરેખર તો શું ધરાવે છે? લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત, ત્રણેય. ક્લિયર છે? સમજીએ તો કે જુદા જુદા કોષોમાં
લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પણ કેવું મળ્યું છે, જુદું જુદું તમને એમ થાય એ મેડમ આપણે અત્યાર સુધી તેવું ભણ્યા કે કોષરસ પટલ તો લિપિડ અને પ્રોટીનના ભણેલા છે બનેલા છે, તો કાર્બોદિતામાં આવ્યું પાછું, કાર્બોદિતનું પ્રમાણ લિપિડ અને પ્રોટીન કરતાં ખૂબ જ ઓછું હોવાથી સાર્વત્રિક રીતે ક્યારેય પણ કોષરસ પટલને લિપિડ પ્રોટીન અને કાર્બોદિતના બનેલા એવું ગણવામાં આવતું નથી, પણ શું બોલવામાં અને ગણવામાં આવે છે કે કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનના બનેલા છે. ક્લિયર છે? તો કે જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પણ કેવું હોય, જુદું જુદું. હવે તમે જુઓ એક કોષના કોષરસ પટલમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જેટલું હોય તેવું આ પૃથ્વી પરના તમામ કોષોમાં હોય એવું જરૂરી હોતું નથી. કોષના પ્રકારે કોષરસ પટલના અંદર રહેલા લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પણ જુદું જુદું જોવા મળ્યું છે. જેમ કે અહીંયા આપણે સૌથી પહેલું સંશોધન શેના ઉપર થયેલું, મનુષ્યના રક્તકણ પર કોષરસ પટલની શોધ થઈ. તો કે મનુષ્યના રક્તકણમાં કોષરસ પટલમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ કેટલું જોવા મળ્યું છે, તો અહીંયા આપણને આપ્યું છે કે આપણા રક્તકણના કોષના કોષરસ પટલમાં 52% પ્રોટીન, કેટલા ટકા પ્રોટીન છે? 52% પ્રોટીન, એની કરતાં ઓછું લિપિડ છે, એટલે કે 40% લિપિડ પ્લસ અહીંયા નથી આપ્યું પણ તમે લખી નાખો યાદ રાખજો, 8% કાર્બોદિત. કેટલું છે? 8% કાર્બોદિત ધરાવે છે, સમજ્યા? 8% કાર્બોદિત ધરાવે. આનું અનુમાન આપણે કેવી રીતે લગાવી શકીએ? તો કે 40 વત્તા 52 એટલે 92, અને 92 ને 8 એટલે 100. કમ્પ્લીટ થઈ ગયા 100%? ઓકે, તો ખબર પડી. પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે તેને અંતર્ગત અને પરિઘીય, એટલે કે પટલમાં આ જો પટલ કયા, આ બે પટલ છે એમાં જ આપણે પ્રોટીન દોરીશું હમણાં, જોજો. તો કે પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત એટલે કે લિપિડથી અલગ કરવાની ક્ષમતાને આધારે તેના બે ભાગોમાં તેને વર્ગીકૃત કરી શકાયા છે. એ બે ભાગો કયા છે? તો એક અંતર્ગત અને બીજું પરિઘીય અથવા બહિર્ગત. એક અંદર અંતર્ગત અને બીજું પરિઘીય પ્રોટીન. પરિઘીય પ્રોટીનનું બીજું નામ પણ યાદ રાખજો, પરિઘીયને કહેવાય છે બહિર્ગત. બહિર્ગત પ્રોટીન અહીંયા હું બંને દોરું છું, જોજો. કન્ટિન્યુ રહેજો, પૂરેપૂરું ધ્યાન વિડીયોમાં આપજો. જો તમે આકૃતિની અંદર જે આપણે આ રચના દોરી છે ને, જે આપણે બ્લેક કલરની પેનથી આપણને સ્ક્રીન પર દેખાય છે તે રચના, આ તમામ જે આપણે પાછળથી દોર્યા તે પ્રોટીન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રોટીન. અને આ પ્રોટીનમાં આપણે બે પ્રકારના પ્રોટીન દોર્યા, એક અંતર્ગત અને બીજું બહિર્ગત. તો તમે સમજો, જે બહારથી અંદર સુધી એટલે કે લિપિડના પહેલા સ્તરથી બીજા સ્તર સુધી ઉપર પણ દેખાતું હોય સ્તરની થોડુંક, અને નીચે બીજા સ્તરની નીચે પણ દેખાતું હોય, તો આવું છેક ઉપરથી અંદર સુધી સંપૂર્ણ ખૂપેલું પ્રોટીન તેને અંતર્ગત પ્રોટીન કહે છે. અંતર્ગત પ્રોટીન કહે છે. અને જ્યારે બીજા એવા પ્રોટીન છે કે જે છે ખરા ઉપરથી ચાલુ પણ થાય છે પણ અડધે સુધી જ અંદર ખૂપેલા છે, સંપૂર્ણપણે અંદર સુધી ખૂપેલા નથી, માટે તેવા બાર બાર ઉપર છલ્લા ઉપર ઉપર દેખાતા પ્રોટીનને કેવા પ્રોટીન કહીશું? બહિર્ગત પ્રોટીન કહે છે. ક્લિયર છે? બહિર્ગત પ્રોટીન અને અંતર્ગત પ્રોટીન આવશે. તો કે અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે તેને અંતર્ગત અને પરિઘીય પ્રોટીન જેવા ભાગમાં વર્ગીકૃત કરી શકાયા છે. જે ઉપરથી શરૂ થઈને અંદરમાં અડધે સુધી જ ખૂપેલા હોય, અડધા સુધી અંશતઃ ભાગમાં જ ખૂપેલા હોય તેને બાર બારના બહિર્ગત કહેવાય. કે જે અંદર ઊંડે સુધી નથી
અને એવા પ્રોટીન જે ઉપરથી લઈને નીચે સુધી અંદર સુધી કમ્પ્લીટ ખૂપેલા છે તો તેવા પ્રોટીનને કેવા પ્રોટીન કહીશું? સંપૂર્ણ અંતર્ગત પ્રોટીન કહીશું. જે બાર બાર છે તેને બહિર્ગત અથવા એનું બીજું નામ પણ યાદ રાખજો, પરિઘીય. ક્લિયર? અને આવાને કેવું હોય તો અંતર્ગત અથવા કેન્દ્રસ્થ, કેન્દ્રસ્થ પણ બોલી શકો છો. પરિઘીય પ્રોટીન પટલની બાહ્ય સપાટી પર આવેલ હોય છે. પરિઘીય પ્રોટીન પટલની કઈ સપાટી ઉપર હોય છે? બાહ્ય સપાટી. જ્યારે અંતર્ગત પ્રોટીનમાં અંશતઃ એટલે કે કેવી રીતે હોય તો જો બહારથી શરૂ થયું અને અંશતઃ એટલે અહીંયા અડધે સુધી, સાવ અંદર નહીં, તો આવું હોય તેને અંશતઃ પ્રોટીન કહેવાય, અંશતઃ અંતર્ગત કહેવાય. અને જો સંપૂર્ણ અંદર હોય તો એને શું કહેવાય? સંપૂર્ણપણે અંતર્ગત કહેવાય. તો તમે જોજો કે જ્યારે તેને અંતર્ગત પ્રોટીન પટલમાં અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂપેલા હોય છે, અને પરિઘીય આ જે દોર્યા છે એ પરિઘીય છે જે બાર બાર હોય, અને અંતર્ગત હોય એ અડધે સુધી હોય તો અંશતઃ અંતર્ગત બોલાય, અને સંપૂર્ણ અંદર સુધી હોય તો સંપૂર્ણ અંતર્ગત જ બોલાય. ક્લિયર? રસ્તર, રસ્તર એટલે કે કયું? અહીંયા કોષરસ્તરને ટૂંકું નામ કરી નાખ્યું, કોષરસ્તરની બદલે અહીંયા ખાલી શું આપ્યું છે? રસ્તર. તો આ રસ્તર એટલે કયું? કોષરસ્તરની જ વાત કરેલી છે. ક્લિયર? તો કે રસ્તર અંગેનું સુધારેલું મોડલ એ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું હતું? સિંગર અને નિકોલસન. બહુ જ અગત્યનું એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો. હવે એક વસ્તુ ધ્યાન આપજો કે ઘણા બધા વૈજ્ઞાનિક આવા અને એને શોધ કરે રાખી બરાબર ક્યાં સુધી? 1970 સુધી. પછી ફાઇનલ બધી વસ્તુની ખબર પડી એટલે સિંગર અને નિકોલસને કઈ સાલમાં? 1972માં, કે જ્યારે કાંઈ શોધ કરવાની શેષ બાકી રહી ગઈ નહોતી. તો કે 1972માં સૂચવ્યું હતું કે તે ફ્લુઇડ મોઝેઇક મોડલ એટલે કે પ્રવાહીની પ્રકૃતિ ધરાવતું મોડલ, ફ્લુઇડ મોઝેઇક મોડલ તરીકે સર્વ સ્વીકૃત પામેલ છે. કયા વૈજ્ઞાનિકે ફ્લુઇડ મોઝેઇક મોડલ આપ્યું એમસીક્યુમાં પૂછાય? તો સિંગર અને નિકોલસન. કઈ સાલમાં? 1972માં. એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, જરૂર જણાય છે ત્યાં હારે જ રાખજો ટેક્સ્ટ બુક, ત્યાં લાઈન અંડરલાઈન કરતા જજો, અને વિડીયોને પોઝ કરીને ખાસ અહીંયા બાજુમાં આપણે જે બોર્ડ વર્ક તમને સ્ક્રીન પર દેખાય છે સંતૃપ્ત અસંતૃપ્ત બધું જ એ બાયોલોજીના ચોપડામાં કરી નાખજો. ખાસ કહું છું, વિડીયો પોઝ કરી અને લખી નાખજો બરાબર. તો કે સર્વસ્વીકૃત પામેલ છે આ અનુસંધાનમાં લિપિડની અર્ધ તરલ પ્રકૃતિના કારણે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન એ કેવી ગતિ કરે છે? પાર્શ્વીય ગતિ. હવે તમે જુઓ, લિપિડ એ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે? પ્રવાહી છે. પ્રવાહી છે એટલે પ્રવાહીની અંદર જે પ્રોટીન છે એ પ્રવાહી હોવાના કારણે લિપિડ પ્રોટીન આમ તેમ ગતિ કરી શકે છે બરાબર. પ્રોટીનની બંને તરફની પાર્શ્વીય ગતિને, લિપિડના પટલમાં રહેલા પ્રોટીનની પાર્શ્વીય ગતિને ફ્લિપ ફ્લોપ ગતિ પણ કહેવાય. કઈ ગતિ? ફ્લિપ ફ્લોપ ગતિ. એમસીક્યુમાં નીટમાં પૂછાઈ ગયું કઈ ગતિ પાર્શ્વીય ગતિને કહેવાય? ફ્લિપ ફ્લોપ ગતિ, લોકોમોશન. ક્લિયર? તો કે અહીંયા આ અનુસંધાનમાં લિપિડની અર્ધતરલ પ્રકૃતિને કારણે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે. પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતાને તરલતા, તરલતા એટલે પ્રવાહીતાને આધારે નક્કી કરી શકાય. એના ઉપરથી આપણને એ ખબર પડે કે લિપિડ એ પ્રવાહી છે, અને પ્રવાહી હોવાના કારણે તેની તરલતાના કારણે પ્રોટીન તેમાં પાર્શ્વીય ગતિ અથવા ફ્લિપ ફ્લોપ ગતિ કરે છે. અહીંયા સુધારેલું સર્વસ્વીકૃત મોડલ આપેલ જ છે તમને સ્ક્રીન પર, અને આપણે હવે એને બધી રીતે સમજી ગયા પછી એને જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમને સરસ મજાની કલરફુલ કોષરસ પટલની આકૃતિ આપેલ છે. આપણે એકવાર એને પણ સમજી લઈએ. જો તમે અહીંયા જે ગોળ ગોળ મણકા દેખાય છે તમને બ્લુ કલરના ગોળ ગોળ દડા જેવી ઉપરની રચના, એ ઉપર પણ છે અને એવી રચના નીચે પણ છે. એનો મતલબ કે લિપિડ કેટલા સ્તરના બનેલા છે? આ એક સ્તર અને આ બીજું સ્તર. દ્વિસ્તરીય રચના, દ્વિપટલીય રચના, બે સ્તરોનું પટલ છે બરાબર. આમ લાગે આવી રીતને દોરવામાં, પણ આની અંદરની જટિલ રચના ઝૂમ કરવાથી ખબર પડે, અહીંયા ઝૂમ કરું છું, કે ખરેખર કેટલા પટલ છે? બે પટલ છે. ક્લિયર? ઓકે. તો હવે તમે જુઓ
કે આ બેમાં આ બધા જે દેખાય છે તમને ઉપરથી અંદર સુધી, એ બધા ઉપરથી અંદર સુધી અંતર્ગત પ્રોટીન છે. પછી અમુક પ્રોટીન એવા પણ છે જુઓ કે ઉપર ઉપર સુધી જ દેખાય છે, ઉપર ઉપર સુધી, ક્લિયર છે? આવી રીતે તો એ બધા બહાર બહાર દેખાય, એ બધા આ છે, આ છે, એ બહિર્ગત કહેવાય. પછી અમુક એવા છે જો ઉપરથી ચાલુ થાય છે અને નીચે ઉપરથી ચાલુ થાય છે અને સંપૂર્ણ નીચે સુધી પહોંચતા નથી, પણ અહીંયાથી ચાલુ થઈને ત્યાં વચ્ચે અડધે જ સ્ટોપ થઈ જાય છે, તો આને કેવા કહીશું? અંશતઃ અંતર્ગત, લખી નાખજો, અંશતઃ અંતર્ગત પ્રોટીન. અમુક એવા છે કે નીચેથી અંદરથી ચાલુ થાય છે, નીચે દેખાય છે પણ ઉપર નથી દેખાતા, તો આને પણ કેવા કહીશું? અંશતઃ અંતર્ગત પ્રોટીન. ક્લિયર છે? ઓકે, આ સંપૂર્ણ બહારથી કમ્પ્લીટ અંદર સુધી, તો એ સંપૂર્ણ અંતર્ગત, ખાલી બહાર બહાર દેખાય તો બહિર્ગત અથવા પરિઘીય. ક્લિયર? આ પણ પાતળા તાંતણા જેવા દેખાય છે, આ રીતે એ પણ પ્રોટીન જ છે. સમજ્યા? જુઓ, આવા પાતળા તાંતણા જેવા પ્રોટીનો પણ આપ્યા છે, બરાબર? એ પ્રોટીનનું અલગ સ્વરૂપ છે, પણ એ પણ કેવા કહેવાય? સંપૂર્ણ અંતર્ગત કહેવાય ને, બહારથી અંદર સુધી, બહારથી અંદર સુધી, બહારથી અંદર સુધી, એટલે એ પણ અંતર્ગત જ છે. ને તમે જુઓ, એક વસ્તુ નોંધ્યું હોય તો પ્રત્યેક પ્રોટીનની ઉપર, પ્રત્યેક પ્રોટીનની ઉપર તમને આવી ડિઝાઇન દેખાય છે, એ ડિઝાઇન શું છે? કાર્બોદિત. પ્રત્યેક પ્રોટીનની ઉપર કાર્બોદિત અથવા તો પોલીસેકેરાઇડ, અહીંયા આપણને આપ્યું છે પોલીસેકેરાઇડ અથવા તો એનું સ્વરૂપ સરકરા, એ પ્રોટીન ઉપર સ્થાન પામેલ છે, પણ એની સંખ્યા ખૂબ ઓછી, એનું ટકાવાર પ્રમાણ ખૂબ ઓછું હોય છે. અને હજી એક બીજી વસ્તુ આપણે હાઈલાઇન કરીએ તો તમે જો ધ્યાનપૂર્વક આંખોને મોટી કરીને કે આ બે પટલ છે એની અંદર લાંબો તંતુ દેખાય છે, આમ લાંબો તંતુ કાળા કલરનો, એનો કયો ભાગ છે? અધ્રુવીય છેડો, લિપિડનો ગોળ માથાનો એ ધ્રુવીય છેડો, આ ધ્રુવીય જલ અનુરાગી અને જલ વિતરાગી, આ H2O ધરાવે, હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શૃંખલા ધરાવી. તમે જુઓ કે ઉપરના ધ્રુવીય ભાગ એટલે કે જલકૃત પર્યાવરણથી કેવા છે? અંદરની તરફ રક્ષિત છે. ઉપરાંત એની અંદર ક્યાંક ક્યાંક જુઓ પીળા રંગના દેખાય છે, ગોળ ગોળ જો દેખાય છે સ્ક્રીન પર, પીળા રંગના ગોળ ગોળ દેખાય છે, એ લિપિડની અંદર ક્યાંક ક્યાંક કોલેસ્ટ્રોલના સ્ફટિક છે, આપ્યું છે આપણને અહીંયા આવ્યું, તો કે શું છે? કોલેસ્ટ્રોલના સ્ફટિક છે. અને આ કોષ્ટ્રસ પટલનું કયું મોડલ છે? ફ્લુઇડ મોઝેઇક મોડલ, જે કોણે આપ્યું હતું? સિંગર અને નિકોલસને. કઈ સાલમાં? 1972માં. આવશે? ક્લિયર છે? તો કે અહીંયા આપણે સરસ મજાની કોષરસ પટલની રચનાનું સમગ્ર વર્ણન આકૃતિ સહિત પૂરું કર્યું. હવે આપણો નેક્સ્ટ ટોપિક એના માટે જ છે, પણ એનું એક કાર્ય લઈ લઈએ તો પટલની તરલ પ્રકૃતિ, જેવા કે આપણને જે કાર્ય આપ્યું છે એ તમને સ્ક્રીન ઉપર પૂરું નથી દેખાતું, માટે આપણે થોડું એને મેન્ટેન કરીએ છીએ. કન્ટિન્યુ રહેજો તમે. ઓકે, તો હવે સમજો કે પટલની તરલ પ્રકૃતિ, પટલની તરલ પ્રકૃતિ એટલે કે પ્રવાહિતાની પ્રકૃતિ, તેના કાર્યો કોષરસ પટલ કયા કયા કાર્યો કરે છે? તો કે કોષની વૃદ્ધિમાં ભાગ લઈ, કોષની વૃદ્ધિ થાય તેમ કોષરસ પટલની વૃદ્ધિ પણ થવી પર જરૂરી છે. આંતરકોષીય જોડાણ નિર્માણ એટલે કે બે કોષોને જોડવામાં, સ્ત્રાવ કરવામાં, કોષની અંદર દ્રવ્યો લાવવામાં એટલે કે અંતઃભક્ષણ કરવામાં, કોષ વિભાજનમાં, આ બધી વગેરે પ્રક્રિયાઓના કાર્યોમાં કોષરસ પટલ એ ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે. હવે કોષરસ પટલનું એક અતિ મહત્ત્વનું કાર્ય એ આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં સમજીએ.